ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી YouTube ચેનલનું નામ મેસ બાય અલ્પેશ સર છે. ઓકે બાળકો, આ YouTube ચેનલમાં આપણે લોકો ગણિત વિષયને લગતા વિડીયો અપલોડ કરીએ છીએ. આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 13 ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું, સાથે સાથે બોર્ડમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એની વિશે પણ અભ્યાસ કર્યો. હવે જે છે એ આજના લેક્ચરની અંદર આપણે એક નવો ચેપ્ટર નંબર 3 જોવા જઈ રહ્યા છે. આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે જેટલું ચેપ્ટર નંબર 13 માર્કની દ્રષ્ટિએ, અને આ ચેપ્ટર આવડશે તો આને પછીનો ચેપ્ટર નંબર 4 પણ આવડશે. એટલે આ ચેપ્ટરમાં બાળકો ખાસ ધ્યાન રાખજો. બોર્ડમાં આ ચેપ્ટર જે છે એ 8 માર્કમાં પૂછવાનું હોય છે. કેટલા માર્કમાં? 8 માર્કમાં. આ ચેપ્ટર નંબર 3 છે એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ એટલે બે ચલ, દ્વિચલ બે ચલ x અને y. સુરેખ એટલે તમને ખ્યાલ હોય છે એક ઘાત, જે બહુપદીની ઘાત આપણે એક હોય એને સુરેખ બહુપદી કહીએ. તો એ જે સુરેખ બહુપદી છે એની માટે આપણે સુરેખ બહુપદીનું સામાન્ય સમીકરણ જોઈએ, x + ba = 0. તેમાં શું મળે તમને આલેખમાં? રેખા. તો આમાં પણ તમને રેખા મળે. સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ હશે, યુગ્મ એટલે બે કે, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ખબર પડી. તો આપણે લેક્ચર નંબર 1 શરૂ કરીએ. તો સૌપ્રથમ આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર જે છે 8 માર્કનું છે, બરાબર? કેટલા માર્કનું છે? 8 માર્ક ટોટલ માર્ક. માર્ક છે 8 માર્ક બોર્ડમાં, ચેપ્ટર કેટલા? 8 માર્ક. પેટર્ન પ્રમાણે આવું હોય છે કે એક માર્કના એક ક્વેશ્ચન, બે માર્કના બે ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન. એટલે માર્કની ગણતરી કરીએ તો આ માર્ક થશે 1, આ માર્ક થશે 4 અને આ માર્ક થશે 3. ટોટલ થઈ ગયો બાળકો 0, 8. બરાબર, 8 માર્કનું આવું ડિસ્ટ્રીબ્યુશન હોય છે. 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કના બે ક્વેશ્ચન, 3 માર્કનો એક. પણ માર્ચ 2020 માં જે પેપર લેવાનો, માર્ચ 2020 માં જે પેપર લેવો એમાં કેવી રીતના પેટર્ન હતી તમને કહીએ. 1 માર્કનો એક ક્વેશ્ચન, સોરી બે ક્વેશ્ચન હતા, 2 માર્કનું એક ક્વેશ્ચન, 3 માર્કનો એક ક્વેશ્ચન. આવી રીતના પેટર્ન હતી. અને માર્ક 2 માર્કનો એક, 1 માર્કનો બે ક્વેશ્ચન એટલે 2 માર્ક, 2 માર્કનો એક એટલે 2 માર્ક, 3 માર્કનો એક એટલે 3 માર્ક. એટલે ટોટલ હતા 0, 7. એટલું વેરિએશન હોય છે. આમાંથી અગત્યનું 3 માર્ક 2 માર્ક. અને મેં તમને કીધું એમ કે આ પણ 8 માર્ક નો ચેપ્ટર છે બાળકો. 8 ને 8 આ ચેપ્ટર અને 13મો ચેપ્ટર, બે ચેપ્ટર આવડે ને તોય બાળકો તમારે કન્ફર્મ 16 માર્ક આવે. ખ્યાલ પડ્યો બાળકો? એટલે આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે, બધા વ્યવસ્થિત રીતે ભણશો. તો આપણે વાતચીત કરી એમ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે ચલ હશે x અને y. સુરેખ એટલે ઘાત હશે 1 ને સમીકરણ યુગ્મ એટલે 2. તો આપણે સામાન્ય સમીકરણ જોઈએ તો કહેવાય દ્વિચલ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નું સામાન્ય સમીકરણ. કેની વિશે વાતચીત કરીએ છીએ આપણે અત્યારે?
એનો સામાન્ય સમીકરણ શોધાય. સામાન્ય સમીકરણ તો જે સામાન્ય સમીકરણ છે એ આ પ્રકારનું હોય છે ax by c = 0. આ એમ સામાન્ય સમીકરણ છે બાળકો. આ પ્રશ્ન પણ જૂના સિલેબસની અંદર એમસીક્યુ માં પૂછાય કે તો આનો સામાન્ય સમીકરણ ax by c = 0, સમીકરણને બરાબર 0 માં કન્વર્ટ કરવા. આની એક કન્ડિશન છે a² b² is not equal to 0. આ કન્ડિશન પણ યાદ રાખજો. શું છે a square plus b square is not equal to 0. આનો મતલબ એવું રીતના થાય કે આ દ્વિચલ સ્વરૂપ સમીકરણમાં ક્યારે પણ a અને b એકી સાથે શૂન્ય થશે નહીં. હું a square plus b square is not equal to 0 નો મીનિંગ એવો થશે કે a અને b બંને એકી સાથે ક્યારે શૂન્ય થશે નહીં. લખી દઉં છું તમને, a અને b, a અને b એ સમજો શું છે. આ સમીકરણ આધારે આ a છે એ x નો સહગુણક અને b છે એ y નો સહગુણક છે. એટલે a અને b એ બંને એકી સાથે ક્યારે પણ શૂન્ય થશે નહીં. ઓકે બરકો, તો આપણે વાતચીત કરતા હતા કે આ તો સુરેખ સમીકરણ યુગ્મ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ એનું સામાન્ય સમીકરણ, બે સમીકરણ કેવા હોય હવે લખવાના, a1 x1 b1 y1 સોરી x ને y રાખો વત્તા c1 = 0, a2 x b2 y c2 = 0. ત્યાં એમ લખવાનું કે a1 square is not equal to b1 square is equal to not equal to sorry 0. એટલે a1 square plus b1 square is not equal to 0. અહીં એની કન્ડિશન આવે a2 square plus b2 square is not equal to 0. આ કન્ડિશન છે, બંને સમીકરણ આવા છે. તો આ સમીકરણ જે છે આપણે જોઈએ તો સુરેખ છે, તો એનો આલેખ મેન શું છે, આલેખ. આનો આલેખ હંમેશા તમને મળશે રેખા. કેવો મળશે રેખા? ગમે તે આડી, ઊભી, ત્રાસી, કોઈ પણ પ્રકારની એક તમને રેખા મળશે. ખ્યાલ પડે બાળકો? તો આ હતી એનો ક્રમ કે ભાઈ સિમ્પલી આવું થાય છે. આ બંને સમીકરણ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. પછી આપણે આગળ જોઈએ તો આ બે રેખાઓ, આની માટે રેખા, આની માટે, તો બે રેખાઓ વડે મળતા આલેખ, બે રેખાઓ વડે મળતા આલેખ. આપણે બહુ વ્યવસ્થિત ચર્ચા કરવાની આની બાબતે, અત્યારે આપણે થોડું ડીપમાં ધ્યાની આ જ લેક્ચરની અંદર હું તમને વ્યવસ્થિત સમજાવીશ. પહેલી, બે રેખાઓ વડે મળતા આલેખ ત્રણ મળે. કેટલા આલેખ મળે? ત્રણ. બરાબર, ત્રણ પ્રકારના આલેખ શક્ય બને. કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના. પહેલો, તમને પેલા સૌ પ્રથમ દોરી દો, કારણ કે આ જ વસ્તુ એમસીક્યુમાં દોરેલા પૂછાય છે. કયો આન્સર છે એટલે ખાસ બાળકો ધ્યાન રાખજો. આલેખ જે છે તમને છેદતી રેખા
રેખાઓ, છેદતી રેખાઓ, શું મળે? છેદતી રેખાઓ અને એક અને માત્ર એક ઉકેલ મળે. કેટલો ઉકેલ મળે? એક અને માત્ર એક. બરાબર, આની ડીપમાં આપણે આગળ વાતચીત કરશું ત્યારે તમને ખ્યાલ પડશે. હું જેમ આવશે બધી કન્ડિશન, આ તો જસ્ટ તમને ત્રણ પ્રકાર કહી આવે છે એની માટે. છેદતી રેખાઓ એનો એક અને માત્ર એક જ ઉકેલ મળે. બરાબર, સરળ. પછી આની અંદર એક અને માત્ર એક અથવા તો એનો અનન્ય ઉકેલ કહેવાય. અનન્ય એટલે આ સેમ જ થયું, એક ને એક ઉકેલ અર્થું એક ને એક. પછી આની અંદર આવશે સુસંગત, આ બધું ડીપમાં આપણે જોશું. બરાબર, એટલું કોન્સેપ્ટ છે આની અંદર. બરાબર, કેમ આવે છે એ આપણે પ્રોપર સમીકરણ લઈને કરશું. બરાબર, સેકન્ડ આ જે છે આ લેક છે સમાંતર રેખાઓ માટે. કેવો છે? સમાંતર રેખાઓ માટે. રેખાઓ કેવી હોય? સમાંતર. આની અંદર જોઈએ તો તમને ઉકેલ મળે નહીં, ઉકેલ મળે નહીં. બરાબર, પછી સુસંગત છે કે નહીં એને કહેવાય સુસંગત નથી. સુસંગત નથી. બરાબર, આનો મીનિંગ પણ સમજો. સુસંગત એટલે શું થાય કે એક અને માત્ર એક, સોરી એક કરતા વધુ એક ઉકેલ તો મળવો જોઈએ. બરાબર, એક ઉકેલ મળે, એક ઉકેલ મળે તો એને સુસંગત કહેવાય. એક પણ ઉકેલ ન મળે તેને સુસંગત નથી કહેવાય. આ છેદતી રેખાઓ, બીજું છે સમાંતર રેખાઓ. ત્રીજા વિશે વાતચીત કરીએ તો ત્રીજું કહેવાય સંપાતી રેખાઓ. બરાબર, સંપાતી રેખાઓનો મતલબ એવી રીતના છે બાળકો કે તમને એક બીજા ઉપર એક આવી રીતના તમને દેખાણો, એક રેખા ઉપર બીજી રેખા પર આનો તમને ઉકેલ મળે, એ અનંત ઉકેલ મળે. કેવો મળે? અનંત ઉકેલ. અનંત ઉકેલ મળે છે બાળકો તમને. અને આ શું છે? સુસંગત છે. સુસંગત છે. બરાબર, સંપાતી રેખાઓ છે, અનંત ઉકેલ છે અને સુસંગત છે. સુસંગત એટલે મેં કીધું અનંત ઉકેલ એમ થાય કે આ રેખાઓ જે છે આ બંને છે એમ વિચારે છે કે એ બંને અનંત સુધી લંબાવતા કોઈક જગ્યાએ એકબીજાને છેદ છે એટલે એની અંદર એક ઉકેલ મળે એટલે એને કહેવાય અનંત ઉકેલ. સુસંગત છે, સુસંગત શું કામ થાય? એક તો ઉકેલ મળતો હોવો જોઈએ, એક ઉકેલ મળે કોઈ પણ તો એને સુસંગત છે એમ કહેવાય. ઓકે બાળકો, આ યાદ રાખજો. આ છે છેદતી રેખાઓની આકૃતિ, આ છે સમાંતર રેખાઓની આકૃતિ અને આ છે સંપાતી રેખાઓની આકૃતિ. બરાબર બાળકો, મેં તમને પહેલા સૌ પ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સામાન્ય સમીકરણ શીખવાડ્યું. એમાં કીધું કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બેડો છે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એ અને બી બંને એકી સાથે એક પણ શૂન્ય ન થાય એનો મીનિંગ છે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ. આ બંને સમીકરણો છે. હવે આલે આમાં તમને ફરજિયાત સુરેખ હોય એટલે તમને ખબર જ હોય રેખા મળે. તો આ જે બે રેખાઓ વડે ત્રણ આલેખ મળે, કયા કયા? છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ. હજી આને આપણે ડીપમાં જોવાનું છે. બરાબર, આ જ લેક્ચરની અંદર એટલે બધી જ થિયરી આ ચેપ્ટરની આવી જશે. છેદતી રેખાઓ એક અને માત્ર એક જ ઉકેલ મળે અથવા એને અનન્ય ઉકેલ પણ કહેવાય. સુસંગત છે. સુસંગત ક્યારે કહેવાશે બાળકો? એક કોઈ પણ એક ઉકેલ મળે તો એનું કહેવાય સુસંગત. બીજો છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે શું થાય? ઉકેલ મળે નહીં. બરાબર, સમાંતર રેખાઓ જો બે લંબ આ બે એવી રીતના હોય સમાંતર રેખાઓ તો આ તમને લાગે છે ક્યારે છે? છેદે જ નહીં, મતલબ શું થાય? ઉકેલ મળે નહીં. એક પણ ઉકેલ ન મળે એટલે શું કહેવાય? સુસંગત નથી. સેકન્ડ, આ એક રેખા ઉપર એક થયું. ફેરફેડો બળખો એટલે આકૃતિ યાદ રાખશો. આ એમસીક્યુમાં જૂના સિલેબસમાં પૂછાય કે સુસંગત સોરી સંપાતી રેખાઓ છે, ઉકેલ કેવો મળે? અનંત. મેં તમને સમજાવી એમ વિચારે છે
કે આ બંને રેખાઓ અનંત સુધી લંબાવત એકબીજાને કોઈ પણ એક બિંદુમાં છેદશે એટલે એને કહેવાય અનંત ઉકેલ. બરાબર, સુસંગત છે, એક ઉકેલ મળે એટલે સુસંગત કહેવાય. ઓકે બાળકો, આ હતો થિયરી. હજી આજે છે ત્રણ રેખાઓ વિશે પ્રકાર, એને ડીપમાં આપણે જોવાની છે. બરાબર બાળકો, ખેર પડ્યું. આ હતું બેઝિક વસ્તુ જે છે એ આ ચેપ્ટરની અંદર છે. બરાબર, આ વસ્તુ તમને આવડતી હોય તો જ તમે લોકો કરી શકશો. આ બધું જ એમસીક્યુમાં એક માર્કમાં અગત્યનું છે. આ જે કોન્સેપ્ટ વાઇઝ છે એ તમને જો ખ્યાલ હશે તો જ એક માર્કમાં આવડશે. આવું જ પૂછે છે દર વખતે. રેખાઓ જે છેદે છે એની વિશે વાતચીત કરતી હોય એમાં પહેલો કોન્સેપ્ટ હતો આપણે કે ભાઈ છેદતી રેખાઓ. બાળકો, છેદતી રેખાઓ માટે પેલા બે સમીકરણ આવશે. ધારો કે આ સમીકરણ આવશે a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. અને આ બંનેમાં આ કન્ડિશન હોય a1 square plus b1 square is not equal to 0, આ a2 square plus b2 square is not equal to 0. આ કન્ડિશન, એનો મતલબ એમ થાય કે a અને b બંને સમીકરણમાં એકસાથે ક્યારે શૂન્ય હશે નહીં. હવે છેદતી રેખાઓની આપણે આકૃતિ જોઈ, ફરીથી જોઈ. તમને એવું પૂછશે સહગુણક આધારિત સાબિત કરવાનું કહેશે અથવા સહગુણક, એનો મતલબ એમ થાય આ રીતના. તમારે બે સમીકરણ જોવાના, બંને સમીકરણમાં તમને a1 a2 b1 b2 c1 c2 ની કિંમત ખબર પડી જાય, સહગુણક છે. બરાબર, આ a જે છે x નો સહગુણક, b છે y નો સહગુણક અને c છે અચળ. તો આની આધારિત તમારે નક્કી કરવા કે બંને સમીકરણમાં આ ક્યાંય કોમન નથી, કેમ નક્કી થશે a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2 આવું થાય. મતલબ બંને સમીકરણ ભિન્ન. શું થયું? બંને સમીકરણ ભિન્ન. શું બંને સમીકરણ ભિન્ન હોય? મતલબ a1 upon a2 is not equal to b1 upon b2 c1 upon c2. મેં તમને કીધું a1 b1 ને c1 a2 b2 c2 સહગુણક છે, એનો ગુણોત્તર કરો અને એ સમાન ન હોય તો ઇશ્યુ થાય બંને સમીકરણો કેવા થાય? ભિન્ન થાય. બંને સમીકરણો ભિન્ન અને છેદતી રેખા હોય તો આની વિશે વાતચીત કરો, ઉકેલ વિશે. કેની વિશે વાતચીત કરવાની? ઉકેલ વિશે. જે ઉકેલ જે છે, ઉકેલ કેવો કેવો એની વિશે આપણે વાતચીત, મને તમને સમજાવું કેવી રીતના હોય. આપણે ખબર પડી કે એક ઉકેલ મળે, એક અને માત્ર એક જ ઉકેલ, એને કહેવાય અનન્ય ઉકેલ. શું કહેવાય? અનન્ય ઉકેલ. વસ્તુ યાદ રાખજો, એક અને માત્ર એક અનન્ય ઉકેલ. ખબર બાળકો, પછી જે જે છેદ છે એ હું હોય તમારું એક છેદ બિંદુ મળે, છેદ બિંદુ છે એ તમને x અને y કોણ મળશે.
ખેલપડી આપણે મેળવવાનો હોય. અને સુસંગત છે, સુસંગત છે કે નહીં આવો પણ એમસીક્યુ માં પૂછી લે છે કે આપણે સમીકરણમાંથી તમને ઘણા ઓપ્શન આપ્યો હોય, કીધું હોય કે સુસંગત છે કે નહીં તે, તો આપણે સૌને સાબિત કર્યું સુસંગત છે. સુસંગત નો મીનિંગ એવો થાય કે તમને એક કોઈ પણ બે સમીકરણમાં તો ઉકેલ, કોઈ પણ એક ઉકેલ મળે, એક કરતા વધુ મળે તો ચાલે, એક ઉકેલ મળે તેને શું કહેવાય, એક ઉકેલ તો મળવો જ જોઈએ તેને કહેવાય સુસંગત છે. બરાબર, જનરલી તમે આવો સમીકરણ જોતા હોય, આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ એનું ઉદાહરણ છે, એ આપણે જોઈએ એટલે તરત ખબર પડી જાય ઉદાહરણ કે આની અંદર શું થઈ રહ્યું છે. કે ધારો કે આવી રીતના 2x + 3y + 5 = 0 અને એક સમીકરણ હોય 3x + 4y + 6 = 0. આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. બરાબર બાળકો, તો જોઈએ 2/3 આમાં આવશે, 2/3 એટલે a1/a2 is not equal to b1/b2 not equal is not equal to c1/c2 સરખું ન થયું. બરાબર, બંને સમીકરણો સાવ ભિન્ન થયા, સાવ કહેવાય છે અલગ થયા, તો આ ઉકેલને કેવો કહેવાય, બંને સમીકરણનો ઉકેલ એક અને માત્ર એક ઉકેલ મળે અને સમીકરણો કેવા થાય, ભિન્ન સમીકરણો થાય. ખ્યાલ બરાબર સમજાવો, આ હતો આ કોન્સેપ્ટ બે છેદતી રેખાઓનો. બરાબર બાળકો, આ વસ્તુ તમારે સમજવું પડશે કારણ કે એમસીક્યુ છે અથવા એક માર્કના ક્વેશ્ચનની આ ટોપિક આધારિત હશે આ થિયરી. અને આ જે છે એ આપણે આની અંદર મુખ્યત્વે ચાર રીત છે, એક આલેખની રીત છે બરાબર, પછી આદેશની રીત છે, પછી લોપની છે અને ચોકડી ગુણાકારની રીત છે. બે સમીકરણોની આપણે વાતચીત કરીએ, બે સમીકરણને સોલ્વ કરવાની કોઈ પણ ચાર રીત છે, આ ચાર રીતે તેને સોલ્વ કરી શકો, બધામાં આ વસ્તુ આવશે. પેલી રીત જે છે હું તમને કહું તો આલેખની રીત, એ આપણે આની પછીના લેક્ચરમાં જોશું. બીજી રીત છે આદેશની રીત છે, ત્રીજી રીત છે એ લોપની રીત છે અને ચોથી રીત છે ચોપડી ગુણ. તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. બરાબર બાળકો, તમને જ્યાં સુધી કહેવા ન આવે કે આ રીતથી જ ઉપયોગ કરો ત્યાં સુધી તમે મને ફાવે રીતનો ઉપયોગ કરી લો. બરાબર બાળકો, આ વસ્તુ આ જગ્યાએ વિડીયોને પોઝ કરો અને પછી આ વસ્તુ તમારે થિયરી લખવી પડશે. આગળના જે બોર્ડ વર્કમાં મેં કર્યું એ જ પણ તમારે લખવું પડશે. ખેર પડે બાળકો, સમજણ આ હતું પહેલી છેદતી રેખાઓ માટેનો કોન્સેપ્ટ. ક્લિયર થયું બાળકો? સેકન્ડ કોન્સેપ્ટ વિશે વાતચીત કરી આપણે તો સમાંતર રેખાઓ વિશે. તમને ઉદાહરણ લઈને પણ સમજાવું છું એટલે તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય. આ વસ્તુ તમને આવડવું હોવું જોઈએ તો જ તમારે લોકોને વ્યવસ્થિત એમસીક્યુ આમાં અંદર એક માર્કનું એક હોય છે. પણ આ વખતે મેં તમને કીધું બોર્ડમાં પૂછવાનો તો બે ક્વેશ્ચન એ પણ આની આધારે દાદા, એટલે ખાસ ધ્યાન રાખજો બળો. હવે જે આપણે વાતચીત કરવાની છે એ છે સમાંતર રેખાઓ વિશે. કોની વિશે વાતચીત કરવાનું છે? સમાંતર રેખાઓ. બે રેખાઓ છે જે સોરી બે રેખાઓ ઉપરથી આ એક ત્રીજો બીજો કોન્સેપ્ટ આવે છે સમાંતર. તો બંનેના સમીકરણ વિશે વાતચીત કરી સેમ વાળાને જેવમાંથી a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0. ખ્યાલ બરાબર સમજણ?
બંને ની કન્ડિશન પણ આ જ પ્રમાણે હશે કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એની કન્ડિશન છે ઓકે બળકો તો જોઈએ તો આપણે આગળ વિચારીએ તો આકૃતિ આ લેખની આવા છે તમારે સૌ પ્રથમ બે જે છે એ આ કિંમત તમને સમીકરણ ઉપરથી a1 b1 a2 b1 b2 c1 c2 તમને કિંમત ખબર પડી ગઈ કે a b અને c એ સહગુણક છે a જે છે x નો સહગુણક b છે y નો અને c છે અચળ એવી રીતના બંને સમીકરણમાંથી તમે મેળવી લીધો પછી તમારે જોવું a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 આ કન્ડિશન થાય a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 એનો મતલબ હું થયો કે x અને y નો સહગુણક નો ગુણોત્તર સરખો આવ્યો પણ અચળ પદ નો ગુણોત્તર સરખો આવ્યો નહીં એટલે બંને સમીકરણો સમાન નહીં હોય ખાલી ફરક કેમ હશે આમાં એક જ વસ્તુ છે સામાન્ય અચળ પદમાં જ ફરક હશે આ વસ્તુ યાદ રાખજો બાળકો હું આ વસ્તુ જે મારા આટલા વર્ષનો અનુભવ આધારિત આ વસ્તુ તમને કહું છું કે આ જે છે એની કોન્સેપ્ટ હું હોય અચળ પદમાં જ ફરક હોય ઓકે તો હવે એની વાતચીત કરીએ ઉકેલ વિશે હું વાતચીત કરીએ ઉકેલ વિશે ઉકેલ કેવો મળે ઉકેલ વિશે આપણે વાતચીત કરીએ તો ઉકેલ ઉકેલ મળે નહીં શું કામ મળે નહીં મેં તમને સમજાવ્યું કે બંને રેખાઓ આવી રીતના સમાન હોય આ બંને રેખાઓ સમાન હોય કોઈ દિવસે છેદવાની છે કોઈ પણ બિંદુમાં ન છેદે એટલે ઉકેલ મળે નહીં તમને ઉકેલ મળશે એક પણ ઉકેલ ન મળે ઉકેલ ન મળે એટલે શું થઈ ગયું સુસંગત નથી કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો શું થાય સુસંગત નથી બરાબર ખ્યાલ પડ્યો સુસંગત નથી સુસંગતમાં મીનિંગ મેં તમને સમજાવ્યો કે જ્યારે પણ એક ઉકેલ મળે તો પણ એને શું કહેવાય સુસંગત છે આમાં એક પણ ઉકેલ નથી મળતો એટલે સુસંગત નથી ખ્યાલ પડ્યો બાળકો હવે ઉદાહરણ લઈએ તમને ખ્યાલ આવે વધારે કે ઉદાહરણમાં કેવો હતો તમને આવું એક સમીકરણ આપ્યો છે બે સમીકરણો કે 2x plus 3y minus 5 is equal to 0. 2x plus 3y minus 6 is equal to 0. Minus plus 5, આધાર હોય સમીકરણ નંબર 1 અને આધાર હોય સમીકરણ નંબર 2. તો 2 upon 2 is equal to 1 થઈ ગયું 3 upon 3. એ સરખો 1 થઈ ગયું. આ બે 1 થશે. અને ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 5 અપોન માઇનસ 6 બરાબર કે આ બંને એક નથી થતું 2 અપોન 2 એટલે 1 થઈ ગયું 3 અપોન 3 એટલે 1 થઈ ગયું એટલે બરાબર મેં 1 લીધો પણ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 5 અપોન માઇનસ 6 બંનેમાં c માં ફરક હોય જો તમે આમ સમીકરણ જોવો તો તમને ખબર પડે કે અચળ પદમાં છે કેવો છે અચળ પદમાં ફરક છે એટલે ત્યાંથી તમને આમ કે રેખાઓ કેવો મળે એટલે કેવો મળે તમને સમાંતર રેખાઓ મળે ખ્યાલ પડ્યો સુસંગત નથી આ વાતચીત હતી આપણે સેકન્ડ ઓપ્શનમાં આપણે જે વાતચીત કરી એ આધારે શું થયું સાબિત આપણે કે સમાંતર રેખાઓ હોય તો આ પ્રમાણે આલેખ થાય છે આ પ્રકારનો ગુણોત્તર અચળ પદમાં જ ફરક હોય છે બરાબર ઉકેલ મળે નહીં અને સુસંગત નથી ખ્યાલ પડ્યો બાળકો તો આમાં ફક્ત આલેખ દોરવાનો બંનેનો દાખલો થાય પૂરો કમ્પ્લીટ બાળકો સમજાવો બરાબર આ વસ્તુ પણ લખી લેજો બરાબર આ જગ્યાએ વિડીયોને પોઝ કરો અને વ્યવસ્થિત લખી લો ઓકે બરાબર સમજણો
આ હતું તમારું બીજું કન્ડિશન. હવે આપણે વાતચીત કરીએ ત્રીજા કન્ડિશન માટે કે સંપાતી રેખાઓ વિશે જોવાનું છે. શું છે સંપાતી રેખાઓ? તો સંપાતી રેખાઓ માટે તમારે લોકોને સમીકરણો વિશે ખ્યાલ હોવો જોઈએ. ઉકેલ કેવી રીતના મળે છે એના વિશે થોડો ઘણો તમને મેં આજ લેક્ચરમાં આગળના ઓલામાં વાતચીત કરી. સંપાતિ રેખાઓ માટે સૌ પ્રથમ તમને આવી રીતના બે સમીકરણ હોય a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. આની અંદર એવું થશે કે a1 square + b1 square is not equal to 0, a2 square + b2 square is not equal to 0. એ બી બંને એકસાથે ક્યારે શૂન્ય થશે નહીં. ઓકે બાળકો, હવે તો આગળ જોઈએ. તો રેખાઓ જે છે, આલેખ જે છે, એ આલેખ આ ટાઈપનો હોય, એકની ઉપર એક હોય, પણ એને દર્શાવવા માટે આપણે આવી રીતના એને યુઝ કરવો પડે. જોજો બાળકો, આ માટેનું એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે. આલેખ આપેલો હોય અને કે આ સંપાતી રેખાનો આલેખ કેવો હોય છે, ખેલપડો બાળકો, આ ટાઈપનો આલેખ હોય છે. સમજાણો બાળકો, ખેલપડો તો સંપાતી તમે કરી શકશો કે ભાઈ a1 is equal to શું, a2 is equal to શું, b1 is equal to શું, b2 is equal to શું, c1 is equal to શું, c2 is equal to શું. બરાબર? તો આની અંદર તમે જે કિંમત મૂકો એની આધારે તમને ખબર પડશે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. મતલબ સમીકરણ સમાન હશે, બંને સમીકરણ સમાન હશે, સમીકરણો કેવા હશે, સમાન હશે. કેલ્પડો બાળકો, સમજાવું, બંને સમીકરણો સમાન હોય, તમને બે સમીકરણ આપ્યા હોય, એ બંને સમીકરણ જોવા અને તમને સમાન લાગે, મતલબ સરખા લાગે, તો એ શું થશે કે બંને સમીકરણો સમાન. આ કોન્સેપ્ટ a1 upon a2, b1 upon b2, c1 upon c2. હવે આપણે ઉકેલ વિશે વાતચીત કરીએ. ઉકેલ કેવો હોય? તો ઉકેલમાં કેવું થશે, ઉકેલની અંદર અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળશે તમને? અનંત ઉકેલ. અનંત ઉકેલનો મેં કોન્સેપ્ટ તમને સમજાવ્યો કે એવું લાગે છે કે આ બે રેખાઓ જે છે એ આમ છે, આ બે રેખાઓ આમ, બરાબર, મતલબ અનંત સુધી લંબાવતા એક બિંદુએ છેદે છે. કોઈ પણ અનંત બિંદુએ બંને રેખાઓને લંબાવતા એક બિંદુએ છેદે છે એવું લાગે છે, એવો આભાસ થાય છે, એટલે એને કેવો કહેવાય? અનંત ઉકેલ. એક કોઈ પણ એક ઉકેલ મળે એટલે આપણે ખબર તો હોય જ તે સુસંગત છે, તો સુસંગત હોય જ તે. કોન્સેપ્ટ ક્લિયર? હવે વાતચીત કરીએ તેનું ઉદાહરણ કેવું હોય. ઉદાહરણ માટે આપણે જોઈએ તો 2x + 4y + 6 = 0 નાની અંદર 3x + 6y સોરી 3x ની પણ 4x + 6y +
12 = 0 આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ઓકે આ કોન્સેપ્ટ 2/4 4/6 6/12 = જોઈ લો બધાનો ગુણોત્તર 1 ના છેદમાં 2 જ આવે કે ભાઈ 2 ના છેદમાં 4 4 ના છેદમાં સોરી 4 ના છેદમાં એક ભૂલ છે બાળકો એક જ મિનિટ 4x પ્લસ અહીં 8 વાય આવશે બાળકો શું આવશે 8 વાય એટલે 2x / 4 4/8 6 ના છેદમાં 12 એટલે ગુણોત્તર આવે 1 ના છેદમાં 2 4x પ્લસ 8y વત્તા 12 એટલે જો 2 ના છેદમાં 4 4 ના છેદમાં 8 6 ના છેદમાં 12 એટલે ગુણોત્તર આવે 1 ના છેદમાં 2 બધાનો ગુણોત્તર કેવો આવ્યો 1 ના છેદમાં 2 સમજાણું બાળકો આ કેમ હતું સંપાતી રેખાઓ બરાબર બાળકો આ હતો લેક્ચર નંબર 1 બાળકો આ લેક્ચર નંબર 1 જે થિયરી બેઝ છે આ તમારે ખાસ કરીને તમારે કરવો જ પડશે બરાબર બધી જ થિયરી છે તમને ખ્યાલ હોવી જોઈએ કારણ કે આખા ચેપ્ટર દરમિયાન આ બધી જ થિયરીનો આપણે ઉપયોગ થશે ખ્યાલ આવ્યો બાળકો સમજાય છે ઓકે તો આપણે આજના લેક્ચરમાં દ્વિચલ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણનો સામાન્ય સમીકરણ વિશે અભ્યાસ કરી બરાબર પછી એની 1a² + b² ≠ 0 વાળો કોન્સેપ્ટ જોયો સાથે સાથે ત્રણ રેખાઓ ત્રણ જે છે સોરી બે રેખાઓ એકબીજાને છેદે તો ત્રણ આલેખ વિશે વાતચીત કરી ત્રણ શક્યતાઓ વિશે વાતચીત કરી પહેલી શક્યતા આપણે જોઈ કે બંને છેદે બીજી શક્યતાઓ જે સમાંતર હોય અને ત્રીજી જોઈ સંપાતે ઓકે બાળકો તો આ હતો લેક્ચર નંબર 1 આપણે આગળના લેક્ચરમાં જે એમસીક્યુ પૂછાયેલા હતા એને અનુરૂપ બાળકોએ ઘણા સારા રિવ્યુ આપેલા છે કોમેન્ટ કરે છે બરાબર હજી કહું છું બાળકો આ લેક્ચરમાં આવતા લેક્ચરથી આની અંતમાં પણ એમસીક્યુ શરૂ થઈ જશે એટલે ખાસ તમે લોકો પણ કોમેન્ટ કરતા થઈ જાઓ તમને ડિસ્પ્લે ઉપર બધાની કોમેન્ટ દેખાય પણ રહેલી છે મતલબ એનો મતલબ એમ થાય આ લોકો વ્યવસ્થિત કામ કરી રહ્યા છે એમનું કામ વ્યવસ્થિત શરૂ છે ઓકે બાળકો આવું જ કામ તમે લોકો કરો તમે ફરજિયાત બધા કોમેન્ટ કરો એવો મારો આગ્રહ છે અને એવું અમે બધા ઈચ્છીએ છીએ કે તમે લોકો વ્યવસ્થિત કામ કરતા થાઓ બરાબર આ લોકોનું કામ હોમવર્ક વ્યવસ્થિત કરે છે વિડીયો વ્યવસ્થિત જોવે છે સાથે સાથે કોમેન્ટ પણ કરે છે તો આવું જ કામ તમે લોકો પણ કરતા રહો ઓકે બાળકો તો આજના લેક્ચરમાં જે જેટલી થિયરી કરાવી છે એ થિયરી તમારે હોમવર્કની અંદર બે વખત કરવાની છે ઓકે બાળકો જો બાળકો આ YouTube ચેનલમાં આપણે મેથ્સને લગતા અનુરૂપ વિડીયો આપણે મૂકીએ છે તો હજી સુધી જો બાળકો મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો તો હવે પછી આપણે મળશું પાછા લેક્ચર નંબર 2 માં જે આપણે સ્વાધ્યાય 3.1 અને ઉદાહરણો વિશે આપણે અભ્યાસ કરીશું ઓકે બાળકો ચલો